वेरी गुड आफ्टरनून डियर फ्रेंड्स, हाउ आर यू? आई होप यू ऑल आर गुड। तो आपलू एप्लिकेशन में तमने वर्कशीट मोकलावामां आवेली छे, तमने आवडतुं नहीं हतुं, तो आज हूँ तमने शीखवाड़वानी छूँ अवयवो केवी रीतना। अवयवो एटले के जे घड़ियामां आवता होय ते, बराबर। तो 36 एका 36, 9 चौक 36, 4 नवाम 36, 12 ताली 36, बराबर। आने अवयवो के आवी रीतना लखवाना। 29 तो 29 कोई घड़िया में आवे नहीं आवे तो 29 एका 29 आटलूज लखवानो छे। 12 तो 4 ताली 12, 3 चौक 12, 6 दू 12, 2 छंग 12, 12 एका 12। 25 तो 25 क्या क्या घड़िया में आवे? 5 पचाम 25, बराबर। 25 एका 25। 28 तो 28 एका 28, 7 चौक 1 4 सताम 28, 7 चौक 28, 14 दू 28। आवी रीतना अवयव पाड़ेला कहवा। हवे शू छे के नीचे नी आपेली संख्याओ ने गुणाकार नी रीते अविभाज्य अवयव पाड़े। હવે શું છે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો, બરાબર। તો આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે ગુણાકારની રીતે, એટલે કે જોવો હવે 16 દુ 32, 8 ચોક 32, બરાબર। પછી 4 અઠામ 32, એવી રીતના 40 તો 10 ચોક 40, પછી 20 દુ 40, 5 અઠામ 40, ને 8 પચામ 40, બરાબર। હવે આ જે રીત છે એમાં તમને લોકોને કરવાનું કેવી રીતના, એક મિનિટ, પહેલા આપણે ગુણાકારની રીતે કરી નાખીએ પછી હું તમને બતાવું। 36 તો 9 ચોક 36, જે 9 અને 4, શું કરવાનું? 3 તાલી 9, 2 દુ 4, બરાબર। એટલે 9 ચોક 36 થઈ જાય। બસ આવી રીતના એક કરો અને એક આવી રીતના કરો તે પણ ચાલે। ચલો આ જે છે દાખલો 70 વાળો તમને બતાવું, બરાબર। હવે 70 કયા ઘડિયામાં આવે? 10 10 સતામ 70, તો 10 માં 5 દુ 10, 7 એકા 7, એટલે કેટલું આવે? 70. પછી 5 2, 2 એકા 2, 7 એકા 7, 70. આવી રીતના પણ થાય, આવી રીતના કરવું હોય તો પણ થાય ને આવી રીતના કરવું હોય તો પણ થાય, બરાબર। હવે 30 તો 30 જો અહીંયા જગ્યા નથી, જો 15 દુ 2, 15 30, બરાબર। તો 15 દુ 30, બરાબર। હવે 15 કયા ઘડિયામાં આવે? 5 ના ઘડિયામાં, તો 5 તાળી 15, 5 તાળી 15, પછી 1 એ 5 5, કાં તો 5 એકા 5, એવું પણ થાય। હવે અહીંયા કયું કયું આવ્યું? 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો જુઓ 2 તાળી 6, ને 6 પચામ 30, જવાબ આવી ગયો 30। હવે તેવી રીતના જ 45 45, બરાબર। તો ચાલો 45 નું કરીએ, 9 પચામ 45, બરાબર। 3 તાલી 9, ને 3 એકા 3, બરાબર। તો હવે 5 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તાલી 9 પચામ 45, 5 તાલી 15, ને 15 તાલી પણ 45 થાય, એવી રીતના પણ ગણાય। તો વિદ્યાર્થીની મિત્રો, આ 2 દાખલા મેં તમને કરાવ્યા, ત્રીજો 4થો અને 5મો તમને કરવાનો રહેશે। હવે 7 અને 14, બરાબર, અવયવી જણાવવાના છે। તો 7 એકા 7, 7 દુ 14, બરાબર। 7 એકા 7, અને 7 દુ 14,
હવે સામાન્ય અને અવયવ બરાબર તો અહીંયા પણ સાત આવી ગયો અહીંયા પણ સાત આવી ગયો બાકી શું રહ્યા બે તો સામાન્ય અવયવ કયો કહેવાય બે તેવી રીતના સોળ અને અડતાલીસ તો આઠ દુ સોળ અને છ અઠામ અડતાલીસ તો આઠ અને આઠ આમાં પણ આવી ગયો છે બે નથી તો અહીંયા લખી દો બે અને અહીંયા છ તો અહીંયા આવશે છ બરાબર આઠ અને સોળ તો આઠ દુ સોળ અને સોળ એકા સોળ તો સામાન્ય અવયવ કયો કહેવાય આઠ પણ કહેવાય બે પણ કહેવાય અને સોળ પણ કહેવાય કારણ કે બધામાં આવતું નથી આમાં બંનેમાં આઠ આવે છે એટલે સામાન્ય નહીં કહેવાય બે એમાં જ આવે છે આમાં નથી આવતું એટલે બે અને છ સામાન્ય કહેવાય નવ દુ અઢાર છતાલી અઢાર પછી અઢાર એકા અઢાર નવ બે છ ત્રણ અને અઢાર બધા સામાન્ય કહેવાય કારણ કે બધામાંથી કોઈ પણ એક કોમન નથી કે બધામાં કોઈ જ આવતું નથી તો નવ બે ત્રણ છ અઢાર દસ અને વીસ પાંચ દુ દસ ચાર પચામ વીસ દસ દુ વીસ બરાબર ને વીસ એકા વીસ તો આ પણ બધા કોમન કહેવાય તો પાંચ બે ચાર પાંચ દસ બે નહીં કહેવાય બે આવે છે એટલે બે નહીં કહેવાય અને એક ઓકે સમજ પડી હવે નીચે આપેલી આપેલી સંખ્યાઓની પ્રથમ પાંચ અવયવ પ્રથમ પાંચ અવયવ એટલે ઘડીઓ લખવાનો બરાબર ચાર તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલી બાર ચાર ચોક સોળ ને ચાર પચામ વીસ એવી રીતના દસ એકા દસ દસ દુ વીસ દસ તાલી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પચામ પચાસ બાર તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તાલી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પચામ સાઠ એવી રીતના આ બધું જ તમને કરવાનું છે હવે આ વૃક્ષ બનાવવાનું છે આઠ તો આઠનું વૃક્ષ બનાવવાનું તો પહેલા શું કરવાનું કેટલા ઘડિયામાં આઠ આવે છે તો બે ચોક આઠ પછી આ બે દુ ચાર ને બે એકા બે એટલે બે નો ઘડિયો લખવાનો જોવો બે એકા બે 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 દુ ચાર ને ચાર દુ આઠ ઓકે સમજ પડી એટલે આ તમારા જવાબ આને વૃક્ષ બનાવેલું કહેવાય ઓકે હવે એવું છે બત્રીસ તો ચાલો બત્રીસ નું કરીએ તો કેટલા દુ બત્રીસ થાય તો ચાર અઠામ બત્રીસ થાય તો બંને ઉનું પાડવું પડે બરાબર આપણે સિમ્પલ કરવાનું બત્રીસ છે તો સોળ દુ બત્રીસ પછી શું છે બે અઠામ સોળ બે દુ ચાર બે એકા બે સિમ્પલ આવી રીતના પાડવાના છે બરાબર હવે સોળ સત્તાવીસ અને પચીસ આ ત્રણ તમને જાતે કરવાના રહેશે તો વિદ્યાર્થીની મિત્રો અહીંયા પાંચમા ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરનું જે હતું અવયવી પાડવાનું અવયવો જે છે એવું તમને શીખવાડી દીધા છે હવે તમને ઘરે આની બે વાર પ્રેક્ટિસ કરવાની રહેશે તો વિદ્યાર્થીની મિત્રો જય શ્રી કૃષ્ણ ટેક કેર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ